टॉपिक જોઈ ગયા કે કપાસના રેશામાંથી આપણે શું બનાવ્યું દાંતરા બનાવ્યા હવે એ દાંતરામાંથી આપણે શું બનાવીશું કાપડ એ આપણે બીજો તબક્કો છે તો આપણે ટોપિક જોઈએ દાંતરામાંથી કાપડ Yeah.
ચિત્રમાં પણ જોઈ શકો છો કે એક આંટી જે છે તે હાથ શારની મદદથી શું કરે છે દાતરામાંથી કાપડ બનાવે છે તો તમે જોઈ શકો આ એક જૂઠ છે અને આ બીજો જૂઠ છે આ બંને જૂઠ એ એક સાથે શું કરવામાં આવ્યા છે ગોઠવવામાં આવ્યા છે અને અહીંયાથી આવી રીતે રિએક્શન પ્રક્રિયા થાય છે અને એ પ્રક્રિયા થઈને અહીંયા જોવા પાછળની સાઈડ ગ્રીન કલરનું તમને કાપડ બનાવેલું દેખાય છે એટલે આ જે પ્રક્રિયા જે છે સાધન જે છે તે શું છે હાથસાર છે તો વિદ્યાર્થી મિત્રો આપણે હાથસાર એ ચિત્રમાં પણ જોયું તો આ જે હાથસાર જે છે તે સંચાર વડે એટલે કે વીજળી વડે પણ ચાલે તેવા હોય છે તેવાજ હાથથી ચાલે તેવા પણ હોય છે અહીંયા આપણે ચિત્રમાં જોયું એ આંટી શું કરતા હતા હાથથી કરતા હતા એટલે આપણે અહીંયા લખી શકીએ હાથથી તેવાજ વીજળી એમ બંને વડે ચાલે છે ગૂંથણ કરવામાં આવે છે
તેમાંથી ફક્ત તમે એક રેસો ખેંચશો એટલે આખું કાપડમાંથી રેસા ખેંચાયા જ કરશે, ખેંચાયા જ કરશે, અને એ કાપડ શું થશે, રેસાની અંદર ફેરવાઈ જશે. બરાબર? એટલે કે એની અંદર ફક્ત એક જ સાંકળાનો ઉપયોગ કર્યો હોય કાપડ બનાવવા માટે, એના કારણે આવું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ગૂંથણની પ્રક્રિયા જે છે તે આપણે હાથ વડે પણ કરી શકીએ છીએ અને મશીન દ્વારા પણ થાય છે. Yeah.
જોઈશું। Okay।
નજીકના વિસ્તાર જે છે તો ત્યાંના લોકો પણ શણનો ઉત્પાદન ક્યાં કરતા હતા કોઈ પણ નદીની નજીકના વિસ્તારમાં જ કરતા હતા શા કારણે કેમ કે પહેલાના જમાનાની અંદર આટલી બધી દૂર દૂર સુધી પાણી પહોંચાડવામાં આવતું નહીં હતું એટલે કે સિંચાઈનો પણ શું હતો ઉદ્ભવ થયો એટલો બધો નહીં હતો તો તેના કારણે શું થતું હતું કે નદી હોય કે તળાવ હોય કે સરોવર હોય તો જ્યાં સુધી ફટાફટ પાણી પહોંચી જાય એવા જ વિસ્તારની અંદર શણ અને કપાસનું ઉત્પાદન કરવામાં આવતું હતું હવે અત્યારે તો આપણે બધા અલગ અલગ પ્રકારના સંચારથી કાપડો સીવીને કપડા અલગ અલગ પેટર્નના કરીને પહેરીએ છીએ પરંતુ પહેલાના જમાનાની અંદર શું હતું કે સોયની પણ શોધ થઈ નહીં હતી તો કાપડ તો બનાવતા હતા પરંતુ એને કોઈ પેટર્ન અપાતું નહીં હતું કે એને કોઈ આકાર પણ અપાતો નહીં હતો તો ત્યારે લોકો શું કરતા હતા ફક્ત જે સીધું કાપડ હોય તેને જ પોતાના શરીર ઉપર શું કરી દેતા હતા વિતારી દેતા હતા અને તે જ પ્રમાણે કાપડનો લોકો ઉપયોગ કરવા લાગ્યા પરંતુ પછી શું થયું વિદ્યાર્થી મિત્રો સોયની શોધ થઈ બરાબર તો સોયની શોધ થતા જ શું થયું કે અલગ અલગ રીતે આપણે કાપડ સીવીને બનાવવાની શરૂઆત કરી અને ત્યારબાદ અલગ અલગ પ્રકારના શું આવ્યા સંચાઈ અને તેના કારણે કાપડ જેવું બનીને તૈયાર આવે છે તેવું ફટાફટ આપણે સોયની મદદથી કે સંચાની મદદથી અલગ અલગ પેટર્ન આપીને આપણે એનો પહેરવેશ તરીકે ઉપયોગ કરવા લાગ્યા અને પછી તમે હજી પણ આ વસ્તુ યાદ રાખશો કે સીવ્યા વગરના કાપડ આટલા બધા સંચાર આવી ગયા બહુ અલગ અલગ પ્રકારની હવે તો શરૂઆત થઈ ગઈ કાપડ બનાવવાની બહુ જાત જાતની પેટર્ન આવી ગઈ પરંતુ જે આ ચાર વસ્ત્રો જે છે કાપડો એ શું છે હજી પણ આપણે સીવતા નથી સાડી છે ધોતી છે લુંગી અને પગડી શું કરે ટાંકામાંથી ડાયરેક્ટ જ સીધો કાપડ આવી જાય અને એ કાપડ આપણે સીવતા નથી બરાબર તો આ જે કાપડ જે છે સાડી ધોતી લુંગી અને પગડી એ કેવા છે સીવ્યા વગરના કાપડ છે સાડી તમે લોકોએ જોયા જ હશે સાડી કેવી હોય લાંબી લાંબી હોય અને એને આપણે આપણા ડાયરેક્ટ શરીર ઉપર શું કરીએ છીએ નીકાળીને પહેરીએ છીએ બરાબર તો એ સાડી આપણે સીધી પડતી નથી જ્યારે તમારું શર્ટ હોય પેન્ટ હોય કે પછી કોઈ પણ વસ્તુ તમે પહેરતા હોય તો એ બધી વસ્તુ શું હોય આપણે સીવીને પહેરીએ છીએ ટી શર્ટ છે બરાબર તો એ વસ્તુ આપણે સીવીને પહેરીએ પરંતુ જે સાડી જે છે તે આપણે સીધી પડતી નથી તો વિદ્યાર્થી મિત્રો આપણે આના ચેપ્ટર નંબર 2 ની અંદર જોઈ ગયા કે આપણે ખોરાકની પણ અલગ અલગ પ્રકારની વિવિધતા હોય તો તે જ પ્રમાણે કાપડના ચેપ્ટરની અંદર પણ શું છે અલગ અલગ પ્રકારની અલગ અલગ દેશો દ્વારા અલગ અલગ પદ્ધતિ જોવા મળે છે તો સૌપ્રથમ આ પોઈન્ટ્સ તમારા નોટની અંદર લખી લો કુદરતી રેશા એટલે કેવા કે આપણને ડાયરેક્ટ વનસ્પતિ અને
રેશમ સૂતર તો એ બધા છે ને આવે કુદરતી રેશાના પ્રકાર અને કૃત્રિમ રેશાના પ્રકાર કયા કયા જોયા નાયલોન એક્રેલિક પોલિએસ્ટર તો એ કયા પ્રકારના હતા કૃત્રિમ પ્રકારના રેશમ પછી આપણે વિદ્યાર્થી મિત્રો કેટલાક વનસ્પતિક રેશમ એટલે કે કુદરતી રેશામાં આપણે બે પ્રકાર જોયા કયા કયા વનસ્પતિ અને પ્રાણી તો પ્રાણીમાંથી આપણને ઊન મળતું હતું એટલે કે ઊન જેવા રેશા ઊન અને રેશમ પ્રકારના રેશા આપણને મળતા હતા પરંતુ વનસ્પતિમાંથી સુગર જેવા પ્રકારના આપણને રેશા મળતા હતા સુગર અને સોન તો આપણે કુદરતી રેશાની અંદર એટલે કે વનસ્પતિક રેશાની અંદર શું જોયું કપાસ વિશે માહિતી મેળવી અને તેમજ સોન વિશે પણ માહિતી મેળવી તો કપાસ परिपक्व थी गया पछी पाके छे अने एमांथी जे ऋण निकले छे तो ए ऋणे માંથી જે બી હોય તો બી ને અલગ કરવાની જે પદ્ધતિ હતી તેને આપણે શું કીધું હતું બીજું આ ટોપિક આપણે સીધા શીખી ગયા કપાસ ને પછી આપણો ટોપિક હતો શણ તો શણની અંદર આપણે શું શીખી ગયા કે શણનું ઉત્પાદન સૌથી વધારે શેમાં કરવામાં આવે છે ચોમાસાની ઋતુની અંદર બરાબર છે ત્યાર પછી શું થતું હતું શણના પ્રકાંડ તૈયાર થઈ ગયા પછી એને કાપી નાખતા હતા એટલે લણણી નહીં કરતા હતા પછી એને પાણીની અંદર જ શું કરતા હતા થોડા દિવસ માટે રવા દેતા હતા પછી એ જ્યારે સરી જાય એટલે કહોવાઈ જાય પછી એને સુકવી કરે એટલે ત્યાર પછી એમાંથી શણ મેળવવામાં આવતું હતું પછી આપણે ટોપિક્સ જોયા કે શું કર્યું આપણે કે કપાસના જે રેશા હતા એમાંથી આપણે તાંબરા બનાવ્યું બરાબર તો એને આપણે શું કીધું હતું બરાબર
બનાવ્યું તો ખરા પરંતુ ત્યારે શોર્ટની શોધ નહીં હતી તો શું થયું લોકો ડાયરેક્ટ કાપડ પોતાના શરીર ઉપર વિટામિન એચ પહેરતા હતા પછી ધીરે ધીરે સોયનો શોધ થઈ અને સોય અને પછી સંચારી શોધ થઈ અને પછી અલગ અલગ કાપડો બનાવવામાં આવ્યા એને અલગ અલગ પેટર્ન આપવામાં આવી અને એ જ પ્રમાણે આપણે આજે અલગ અલગ પેટર્નના કપડા પહેરવા લાગ્યા એટલે કે જેમ ખોરાકની અંદર પણ શું હોય વિવિધતા હોય તે જ પ્રમાણે કાપડની અંદર પણ અલગ અલગ વિવિધતા જોવા મળે છે।